आभासी ऊंडाई, आ आभासी ऊंडाई माटे आपणे बे किस्सा ध्यानमां लईए छीए के धारो के कोई एक पाणी भरेली टाकी छे, कोई एक पाणी भरेली टाकी छे के जेनो वक्री भवनांक एन टू लईए અને પેલું માધ્યમ કે જેને આપણે હવા કહીએ છીએ એનો વક્રી ભવનાંક એન વન લઈએ છીએ। હવે આ પાણી ભરેલી ટાંકીની અંદર આપણે બે કિસ્સા ધ્યાનમાં લેશું કે પ્રથમ કિસ્સો કે જેની અંદર જી અવલોકનકાર છે એ વસ્તુનું ત્રાસાયેથી અવલોકન કરશે અને બીજો કિસ્સો કે જેની અંદર અવલોકનકાર છે એ વસ્તુનું એક્ઝેક્ટ લંબ રૂપે અવલોકન કરશે। બરાબર, આ બંને કિસ્સામાં આપણે વસ્તુઓના પ્રતિબિંબ મેળવશું। હવે વસ્તુ ઓ માંથી એક લંબ રેખા દોરવામાં આવે છે। હવે ઓ નું પ્રતિબિંબ મેળવવા માટે આપણે ઓ માંથી નીકળતા બે કિરણો ધ્યાનમાં લેવા પડે। બરોબર, આમ તો ઓ માંથી અસંખ્ય કિરણો નીકળી શકે પણ પ્રતિબિંબ મેળવવા માટે આપણે ઓછામાં ઓછા બે કિરણોની જરૂર હોય છે। તો ઓ માંથી નીકળતા બે કિરણો ધ્યાનમાં લઈએ। ધારો કે આ ઓ માંથી નીકળતું એક કિરણ છે કે જે બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ વક્રી ભવન પામશે। હવે પ્રકાશનું કિરણ છે એ પાણીમાંથી હવામાં જાય છે અથવા તો ઘટમાંથી પાતળામાં જાય છે તો લંબથી દૂર વળવું જોઈએ। ધારો કે અહીંયા કોઈ એક લંબ લઈએ તો પ્રકાશનું કિરણ લંબથી દૂર વળવું જોઈએ। તો ધારો કે આ પ્રકાશનું કિરણ આ રીતે વક્રી ભવન પામે છે, એને પાછળ તરફ લંબાવતા ओ माथी दोरेला लंब ने आ बिंदु ऊपर छेदे छे तथा ओ माथी हजी एक किरण ध्यान में लई आ किरण पण बे माध्यम ने छूटी पाड़ती सपाटी आगळ वक्री भवन पामशे अने लंब थी दूर तरफ वळे छे। आने पाछळ तरफ लंबावता ई आ बिंदुए लंब ने छेदे छे तो आ बने किरण जे बिंदुए भेगा थशे ई बिंदुए आपणने ओ नुं प्रतिबिंब ओ डेस मळे छे। એટલે કે વ્યક્તિને એવો ભાસ થાય છે કે જે વસ્તુ છે એ આ ઓડેસ પાસે છે નહીં કે ઓ પાસે। બરાબર, એટલે વ્યક્તિની દ્રષ્ટિએ વસ્તુની ઊંચાઈ આ છે પરંતુ વસ્તુની સાચી ઊંચાઈ આ છે અને આપણે નામ આપી દઈએ આ વસ્તુની સાચી ઊંચાઈ એને આપણે એચ ઓ કહીએ છીએ અને વસ્તુની આભાસી ઊંચાઈ કે જેને આપણે એચ આઈ વડે દર્શાવીએ છીએ। બરાબર, આમ તો આપણે ઉદાહરણ જોયેલું છે કે કોઈ પાણી ભરેલી ડોલમાં આપણે જોઈએ તો એનું તળિયું ઊંચું આવેલું દેખાય તો ઓ એ વસ્તુ અથવા તળિયું કે જે થોડુંક ઉપર આવી ગયેલું આપણને દેખાશે। બરાબર, આ તો ત્રાસાયેથી જોવાવાળો કિસ્સો છે। જો વ્યક્તિ એક્ઝેક્ટ ઉપરથી જોતું હોય એટલે કે લંબ રૂપે જોતું હોય તો પણ આન્સર તો આ જ મળશે, પણ કઈ રીતે મળે એ જોઈએ છીએ। તો ધારો કે ઓ માંથી નીકળતા બે કિરણો અહીં પણ ધ્યાનમાં લઈએ કે ઓ માંથી આ પ્રથમ કિરણ છે, ઓ માંથી નીકળતું પ્રથમ કિરણ જે વક્રી ભવન પામી અને લંબથી દૂર વળશે અને આ ઓ માંથી નીકળતું બીજું કિરણ જે પણ વક્રી ભવન પામી અને લંબથી દૂર વળશે। આ બંને કિરણોને પાછળ તરફ લંબાવતા તે આપણને ઓ નું પ્રતિબિંબ ઓ ડેસ આપે છે, એટલે કે આ ઓ નું પ્રતિબિંબ ઓ ડેસ મળે છે। જે વ્યક્તિ છે એ લંબ રૂપે જોશે છતાં પણ એને ઓ ના સ્થાને ઓ ડેસ ઉપર વસ્તુ મળે છે। તો આ સાચી ઊંચાઈ અને આટલો ભાગ છે એ આભાસી ઊંચાઈ। આ ઉપરાંત આપણે આભાસી ઊંડાઈ અને વાસ્તવિક ઊંડાઈનો એક સમીકરણ અથવા સૂત્ર યાદ રાખવાનું છે કે એચ આઈ અપોન એચ ઓ બરાબર એન વનના છેદમાં એન ટુ થાય। બરાબર, હવે સૌથી મોટું કન્ફ્યુઝન અહીંયા જ આવે છે કે એન વન કયું લેવું અને એન ટુ કયું લેવું। તો આ માટે તમે સિમ્પલ વસ્તુ યાદ રાખી શકો કે અવલોકનકાર જે માધ્યમમાં હોય તે માધ્યમનું વક્રી ભવનાંક ઉપર લખો અને વસ્તુ જે માધ્યમમાં હોય તે માધ્યમનો વક્રી ભવનાંક નીચે લખો।
चेक करी लियो तो अहीं अवलोकनकार हवा में है तो ऊपर हवा वक्री गुणांक आवशे अने वस्तु पानी में है तो नीचे पानी वक्री गुणांक आवशे। हवे जो आपणे आ आभासी ऊंडाईनुं समीकरण साबित करवुं होय तो ते माटे आपणे एक पाणी भरेली एक माध्यम ध्यान में लईए छीए। आ पाणी भरेलुं माध्यम छे के जेनो वक्री गुणांक एन टू छे। प्रथम माध्यम तरीके हवा लईए के जेनो वक्री गुणांक एन वन छे। आ माध्यमना तळिया ऊपर आपणे एक वस्तु ओ राखेली छे। आ ओ वस्तुमांथी आपणे एक लंब दोरीए छीए। हा ओ वस्तुमांथी आपणे एक लंब दोरीए छीए। हवे ओनुं प्रतिबिंब मेळवा माटे ओमांथी उत्सर्जातुं एक त्रासु किरण ध्यानमां लईए। आ किरण आ रीते આગળ વધે છે અને બે માધ્યમને છૂટી પાડતી સપાટી આગળ વક્રીભવન પામી અને લંબથી દૂર વળે છે એટલે કે આ રીતે આગળ વધે છે। આ કિરણને પાછળ તરફ લંબાવતા આપણને ઓનું પ્રતિબિંબ ઓડેશ મળે છે બરાબર। એટલે કે આ બે માધ્યમને છૂટી પાડતી સપાટીથી ઓડેશનું અંતર એ આપણને આભાસી ઊંડાઈ એચઆઈ આપે છે અને બે માધ્યમને છૂટી પાડતી સપાટીથી વસ્તુનું અંતર એ આપણને વાસ્તવિક ઊંચાઈ એચ ઓ આપે છે બરાબર। આ તમારે ખાસ યાદ રાખવાનું છે કે મોટાભાગની મિસ્ટેક અહીંયા જ થતી હોય કે દરેક અંતર છે એ બે માધ્યમને છૂટી પાડતી સપાટીથી માપવાનું હોય છે બરાબર। વસ્તુનું અંતર પણ બે માધ્યમને છૂટી પાડતી સપાટીથી, પ્રતિબિંબનું અંતર પણ બે માધ્યમને છૂટી પાડતી સપાટીથી માપવાનું હોય છે। હવે અહીંયા નામકરણ આપી દઈએ તો આ બિંદુને આપણે એ કહીએ, આ બિંદુને બી નામ આપીએ છીએ। આકૃતિ પરથી જો આ ખૂણો આપણે થીટા ટુ લઈએ, એન ટુ માધ્યમમાં આપાત કિરણે બનાવેલો ખૂણો થીટા ટુ લઈએ બરાબર। આ ખૂણો થીટા ટુ નહીં થાય, સોરી, થીટા ટુ એટલે શું થશે, આપાત કોણ। આપાત કોણ એટલે કે લંબ સાથે, આ લંબ છે, લંબ સાથે આપાત કિરણે બનાવેલો ખૂણો એટલે કે આ ખૂણો આપાત કોણ થીટા ટુ થાય બરાબર। એન ટુ છે એટલે થીટા ટુ નામ આપેલ છે, લંબ સાથે બનાવવાનો છે આપાત કિરણે, અને લંબ સાથે વક્રીભૂત કિરણે બનાવેલો ખૂણો આ થીટા વન થાય બરાબર। હવે આકૃતિની ભૂમિતિ ઉપરથી આપણે જોઈ શકીએ કે જો આ ખૂણો થીટા ટુ હોય તો આ ખૂણો પણ થીટા ટુ થાય। જો આ ખૂણો થીટા ટુ હોય તો આ ખૂણો પણ થીટા ટુ થાય, અને જો આ ખૂણો થીટા વન હોય તો આ માપ ખૂણો પણ થીટા વન થાય। તો અહીં બી બિંદુ ઉપર, હવે બી બિંદુ પાસે સ્નેલના નિયમ મુજબ સ્નેલનો નિયમ શું કહે છે કે એન વન સાઇન થીટા વન બરાબર એન ટુ સાઇન થીટા ટુ। હવે અહીંયા એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે જો ખૂણો નાનો હોય એટલે કે નાના ખૂણા અથવા સૂક્ષ્મ ખૂણા માટે સાઇન થીટા લગભગ થીટા જેટલો થાય અને તેને લગભગ ટેન થીટા લઈ શકાય। તો ખૂણો નાનો હોય તો સાઇન થીટા બરાબર ટેન થીટા લઈ શકાય। ફરીથી ખૂણો નાનો હોય તો સાઇન થીટા બરાબર ટેન થીટા લઈ શકાય અને કોસ થીટા બરાબર લગભગ એક લઈ શકાય। આ બે વસ્તુ યાદ રાખવાની છે બરાબર આપણી માટે અત્યારે આ વસ્તુ કામની છે કે જો ખૂણો નાનો હોય તો સાઇન થીટા બરાબર ટેન થીટા લખી શકાય। તો ઉપરના સમીકરણમાં આપણે એન વન ટેન થીટા વન બરાબર એન ટુ ટેન થીટા ટુ લખીએ। હવે આકૃતિ ઉપરથી ટેન થીટા વનની કિંમત, એન વન ટેન થીટા વન એટલે કે થીટા વન અહીંયા ટેન લગાડો એટલે સામેની બાજુ ના છેદમાં પાસેની બાજુ એટલે કે એ બી ના છેદમાં પાસેની બાજુ એટલે આ આ એટલે છે એચ આઈ। ફરીથી સામેની બાજુના છેદમાં પાસેની બાજુ એ બીના છેદમાં એચ આઈ ઇઝ ઇક્વલ ટુ એન ટુ ટેન થીટા ટુ। ટેન થીટા ટુ એટલે કે અહીંયા આપણે ટેન થીટા લગાડીએ છીએ કે સામેની બાજુ એ બી
ना छेद में पासेनी बाजू एटले के आ बाजू ए ओ बाजू एनी माप छे एचओ ए बी ए बी कैंसल एटले के एन वन ना छेद में एच आई बराबर एन टू ना छेद में एचओ आपणे आ समीकरण मेळवू छे एटले के एच आई ना छेद में एचओ इज इक्वल टू एन वन ना छेद में टू बराबर।